હસ્તી આધારિત વાત કરતા હતા એમાં શરૂઆતની 10-15 મિનિટ આપણી ટેક્સ્ટ પ્રમાણેનું જે અસ્થિનું કન્ટેન્ટ છે, અસ્થિનું અર્થઘટન, એના આધારક વિશેની માહિતી, અસ્થિની રચના કરતા કોષો એટલે અસ્થિ કોષો કે ઓસ્ટિયોસાઇટ, અને અસ્થિનું આપણા શરીરમાં કાર્ય શું, એ વિગત બહુ સારી રીતે અને વ્યવસ્થિતપણે આપણે સ્ટડી કરી ગયા. પણ ત્યાર પછી એ નેટના ઇસ્યુ વધારે હતા, એટલે વચ્ચે અવાજ કપાતો હતો, સ્ક્રીન ચોટતી હતી, બ્લર થતું હતું, એવા પ્રશ્નો હતા. ઓકે, અને હવે જે આપણે અગાઉના લેક્ચરથી જે છૂટી ગયું છે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરશું. પણ આ બધું એનસીઆરટી ટેક્સ્ટબુક 12 છે અને એને નીટ માટે તમારે એક્સ્ટ્રા કન્ટેન્ટમાં, એક્સ્ટ્રા મટીરિયલમાં એને સમજવાનું છે, ધ્યાનમાં લેવાનું છે. હવે જોજો કે સઘન અસ્થિ, ઘનીકૃત અસ્થિનું આધારક છે એ કોલેજન તંતુ અને ઓસિન પ્રોટીનથી સભર હોય. કઠણ અસ્થિ કે ઘનીકૃત અસ્થિનું જે આધારક હોય એ આધારક કોલેજન તંતુ અને ઓસિન પ્રોટીનથી સમૃદ્ધ હોય, પ્લસ એના સખત કઠણ આધારકમાં કેલ્શિયમના ક્ષાર સંગ્રહિત હોય. એમાં 80% કયા ક્ષાર હોય તો કેલ્શિયમ ફોસ્ફેટ. એ ઘનીકૃત અસ્થિનું સખત આધારક હોય એમાં કેલ્શિયમના ક્ષાર સંગ્રહિત હોય એટલે જમા હોય. એમાં 80% ક્ષાર કયા જમા હોય તો કેલ્શિયમ ફોસ્ફેટ ક્ષાર જમા હોય, અને 20% એ કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ફ્લોરાઇડ અને મેગ્નેશિયમ ફોસ્ફેટના ક્ષાર છે એ 20% જમા હોય. ઓકે, હવે જોજો એ સખત આધારકમાં આધારકથી આવૃત અનિયમિત ગુહાઓ હોય. દાખલા તરીકે આ સખત આધારક આજે છે આ બધું આધારક હોય, એટલે આ આધારક આધારકની અંદર આ અનિયમિત ગુહાઓ હોય એને કહેવાય કોષ સ્થાન. આધારકથી આવૃત આ અનિયમિત ગુહાઓ હોય એને શું કહેવાય? કોષ સ્થાન. અને કોષ સ્થાનની અંદર એ ચપટા અસ્થિ કોષો ગોઠવાયેલા હોય. કોષ સ્થાનની અંદર આ ચપટા અસ્થિ કોષ ગોઠવાયેલા હોય. આપણે ટેક્સ્ટની અંદર કઈ રીતે અસ્થિકોષ ગોઠવાય એ કીધું નથી અને અહીંયા આપણે એ સમજીએ છીએ. એટલે સખત આધારકમાં અનિયમિત ગુહાઓ કે કોટરો હોય એને કહેવાય કોષસ્થાન, અને કોષસ્થાનની અંદર ચપટા અસ્થિકોષ એ ગોઠવાયેલા હોય જેને ઓસ્ટિયોસાઇટ કહેવાય. બીજું, આ સૂક્ષ્મ નલિકાઓ, આ સૂક્ષ્મ નલિકાઓ પછી અહીંયા અન્ય છે એ કોષ સ્થાન. આવી રીતે અહીંયા કોષ સ્થાન હોય, અહીંયા કોષ સ્થાન હોય, અહીંયા બધી બાજુએ કોષ સ્થાન હોય અને પાસપાસેના કોષસ્થાન એકબીજા સાથે
સૂક્ષ્મ નલિકા વડે જોડાયેલા હોય. એ આધારકમાં આવેલા અનિયમિત કોષસ્થાનો, એ પાસપાસેના કોષસ્થાનો છે, એ આ સૂક્ષ્મ નલિકાઓ વડે એકબીજા સાથે જોડાયેલા હોય. અને એ અસ્થિકોષો જે ઓસ્ટિયોસાઇટ કહીએ છીએ એમાંથી, અસ્થિકોષો ઓસ્ટિયોસાઇટ આપણે જેને કહીએ છીએ એમાંથી અનિયમિત, એમાંથી અનિયમિત જે છે કોષરસીય પ્રવર્ધો ઉદ્ભવે છે. આમાંથી અનિયમિત કોષરસીય પ્રવર્ધો અને અનિયમિત કોષરસીય પ્રવર્ધો વડે અનિયમિત કોષરસીય પ્રવર્ધો વડે પાસપાસેના કોષોમાં ગોઠવાયેલ, પાસપાસેના કોષસ્થાનમાં ગોઠવાયેલા અસ્થિકોષો એકબીજાના સંપર્કમાં રહીએ અને અનિયમિત કોષરસીય પ્રવર્ધો સૂક્ષ્મ નલિકામાંથી ત્રિજ્યાવર્તી રીતે પસાર થાય. એ અસ્થિકોષોમાંથી ઉદ્ભવતા અનિયમિત કોષરસીય પ્રવર્ધો એ સૂક્ષ્મ નલિકામાંથી ત્રિજ્યાવર્તી રીતે પસાર થાય. આ રીતે એ સઘન કે કઠણ કે ઘનીકૃત અસ્થિના સખત આધારકમાં અનિયમિત કોષસ્થાનોમાં અનિયમિત અસ્થિકોષો ગોઠવાયેલા હોય. એ અનિયમિત કોષસ્થાનો એકબીજા સાથે સૂક્ષ્મ નલિકા વડે એકબીજાના સંપર્કમાં હોય અને આ અસ્થિકોષો જે છે એકબીજા સાથે કોષરસીય પ્રવર્ધો વડે એકબીજાના સંપર્કમાં હોય. ઓકે. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો હવે જુઓ, આ લાંબા અસ્થિનો ઊભો છે એની આંતરિક રચના સમજવા માટે આપણે લીધો છે. એમાં અસ્થિમાં સૌથી બહાર, અસ્થિમાં સૌથી બહાર અસ્થિ શિર ઉપર લીસી વાદળી રંગની કાચવત કાસ્તીનું આવરણ, એટલે કાચવત કાસ્તી, પછી અસ્થિના ઉભા છેદમાં આ જે છે આ ભાગ જે છે એ અધિપ્રવર્ત, આ ભાગ જે છે એ અધિપ્રવર્ત એટલે બે છેડે ઉપસેલા ભાગ એટલે અધિપ્રવર્ત, અને એની વચ્ચેનો આ ભાગ એટલે એ મધ્ય પ્રવર્ત. એની વચ્ચેનો આ ભાગ એટલે મધ્ય પ્રવર્ત એટલે બે છેડેના ઉપસેલા ભાગ એટલે અધિપ્રવર્ત. આ ઉપરનો અધિપ્રવર્ત, આ નીચેનો અધિપ્રવર્ત, સોરી, પછી આ ભાગ જે હોય ને આટલો આ ભાગ અને અહીંયા આ ભાગ હોય ને
એ ભાગ જે છે એ મધ્ય પ્રવર્ત છે, આ મધ્ય પ્રવર્ત. અને હવે આ બેની વચ્ચેનો આ ભાગ છે, આ ભાગ એને કહેવાય અસ્થિકાંડ. આને શું કહેવાય? અસ્થિકાંડ. હવે જોજો, અહીંયા આપણે એનો આ ઊભો છેદ લીધો છે, ઊભા છેદની અંદર આ જે છે એ અસ્થિ અંત આવરણ, આ અસ્થિ અંત આવરણ, અને આ જે ભાગ છે આ અસ્થિ પર્યાવરણ, એટલે અસ્થિનું બહારનું આવરણ હોય એને શું કહેવાય? અસ્થિ પર્યાવરણ. અંદરનું આવરણ હોય એને કહેવાય અસ્થિ અંત આવરણ. અને અસ્થિ પર્યાવરણ અને અસ્થિ અંત આવરણની વચ્ચે શું હોય? તો આની વચ્ચે હોય આ ભાગ, એ સખત આધારક, એની વચ્ચે શું હોય? તો આ સખત આધારક. અને સખત આધારક જે છે એમાં અનિયમિત કોષસ્થાનોની અંદર અસ્થિકોષો કે ઓસ્ટિયોસાઇટ કેવી રીતે ગોઠવાયેલા હોય એ વાત આપણે કરી ગયા. પછી આ અંદરનું પોલાણ એટલે અસ્થિ પોલાણ, અને લાંબા અસ્થિઓનું અંદરનું પોલાણ એટલે અસ્થિ પોલાણ, અને અસ્થિ પોલાણની અંદર પીળી અસ્થિ મજ્જા હોય. અસ્થિ પોલાણની અંદર કઈ? તો અસ્થિ પોલાણની અંદર પીળી અસ્થિ મજ્જા હોય. અને પીળી અસ્થિ મજ્જાની રચનામાં શું હોય? તો મેદપૂર્ણ પેશી અને રુધિરવાહિની. આમાં શું હોય? તો મેદપૂર્ણ પેશી અને રુધિરવાહિની, ઓકે. એટલે અસ્થિની અંદરનું પોલાણ એટલે અસ્થિ પોલાણ, એમાં પીળી અસ્થિ મજ્જા હોય, અને પીળી અસ્થિ મજ્જા એ મેદપૂર્ણ પેશી અને રુધિરવાહિનીઓની બનેલી હોય. અને પીળી અસ્થિ મજ્જાનું કાર્ય તો એ રુધિરકોષ ઉત્પન્ન કરે છે, એ રુધિરકોષનું સર્જન કરે છે. પીળી અસ્થિ મજ્જા છે એનું કાર્ય શું? તો એ રુધિરકોષ ઉત્પન્ન કરે છે, રુધિરકોષનું સર્જન કરે છે. પછી બીજું, આ જગ્યાએ એ અસ્થિસર્જક કોષો આવેલા હોય, અને અસ્થિસર્જક કોષોનું કાર્ય શું? તો એનું કાર્ય બે પ્રકારનું છે. એક, એ અસ્થિકોષ ઉત્પન્ન કરે છે, અને બીજું
સખત આધારકનો સ્ત્રાવ કરે છે આ એનું કાર્ય. અને છેડાના ભાગે જ્યાં અસ્થિસજ્જ કોષો વધુ ને વધુ પ્રમાણમાં આવેલી હોય, આ ભાગની અસ્થિ જે છે એ આ ભાગની અસ્થિ એ વાદળી સદસ અસ્થિનો ભાગ છે. એ જે તે ભાગની અસ્થિનો ભાગ એ કેનો ભાગ છે? તો એ વાદળી સદસ અસ્થિનો ભાગ છે. ઓકે, એટલે અહીંયા વાદળી સદસ અસ્થિનો ભાગ હોય, અહીંયા વાદળી સદસ અસ્થિનો ભાગ હોય, એમાં શું હોય? તો અસ્થિસજ્જ કોષો હોય, એનું કાર્ય શું? તો એ અસ્થિકોષ અને આધારક એટલે ઓસ્ટિયોસાઇટ અને સખત આધારકને ઉત્પન્ન કરે છે. હવે જોજો, એ લાંબા દેડકાના લાંબા અસ્થિઓમાં લાંબા પ્રવર્ધો હોય, દેડકાના લાંબા અસ્થિઓમાં લાંબા પ્રવર્ધો હોય છે. અને એ અંદર અને બહાર, દાખલા તરીકે આ અસ્થિનો આડો છેદ, એ અસ્થિના આડા છેદમાં અસ્થિ બાહ્ય આવરણ અને આ અસ્થિ અંત આવરણ અને આ બે વચ્ચેનું આધારક હવે બહાર અને અંદર એટલે આ રીતે આમ બહારના ભાગે અને આ રીતે અંદરના ભાગે એ નવા આવરણ ઉમેરે છે. બહાર અને અંદર નવા આવરણ ઉમેરે છે અને આ રીતે અસ્થિ છે ને એની જાડાઈમાં વૃદ્ધિ થાય છે. બહારના ભાગે ને અંદરના ભાગે સતત એ નવા આવરણો ઉમેર્યા કરે, માટે અસ્થિની જાડાઈમાં છે એ શું થયા કરે છે? વધારો થયા કરે છે. અને આ રીતે એ લાંબા સખત અસ્થિઓ વિશે છે એ આપણે વાત કરી. અને દેડકાના લાંબા અસ્થિઓમાં એના આધારકની અંદર લાંબા એ પ્રવર્ધો આવેલા હોય, પછી અંદર આવેલું પોલાણ એટલે અસ્થિ પોલાણ એમાં શું હોય? તો પેઢી અસ્થિ મજા હોય, જે મેદપૂર્ણ પેશી અને રુધિરવાહિનીઓનું બનેલું હોય અને એ રુધિર કોષોનું સર્જન કરે છે. પણ રેડ બ્લડ સેલ અને કણિકામય શ્વેતકણ એ તો છિદ્રી અસ્થિના પોલાણમાં આવેલી લાલ અસ્થિ મજા વડે ઉત્પન્ન થાય છે. ઓકે, એના સિવાયના રુધિર કોષ અને લસિકા કોષ અહીંથી ઉત્પન્ન થાય. પછી બીજું, એ અસ્થિનું આ પોલાણ છે એ અંદર તરફ અને બહાર તરફ નવા આવરણો ઉમેર્યા કરે અને અસ્થિની જાડાઈમાં છે એ વધારો થાય છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ તો હવે સસ્તનના સઘન અસ્થિઓમાં, સસ્તનના સઘન અસ્થિઓમાં ફક્ત સસ્તનની અંદર જ એના પુખ્ત લાંબા સઘન અસ્થિઓમાં શું હોય? તો આવર્ષિયન તંત્ર હોય છે. સસ્તનના પુખ્ત લાંબા સઘન અસ્થિઓમાં જ આ સસ્તનની અંદર જ આવર્ષિયન તંત્રનું વિચારવાનું છે, એના સિવાય એ કંઈ માની. મનુષ્ય જેવા સસ્તનના પુખ્ત લાંબા સઘન અસ્થિઓ એટલે કે કઠણ અસ્થિઓની લાક્ષણિકતા શું? તો એની અંદર આવર્ષિયન તંત્ર આવેલું હોય છે. અને અહીંયા જે આકૃતિ આપણે આપી છે એ આવર્ષિયન તંત્રની છે. પણ એ આવર્ષિયન તંત્ર જે છે એ શેનું બનેલું હોય? તો આવર્ષિયન તંત્ર એ આવર્ષિયન નલિકાઓ અને એને એકબીજા સાથે જોડતી વોલ્કમેન નલિકાનું બનેલું હોય. એ આધારકની અંદર આ આવર્ષિયન નલિકાઓ, આધારકની અંદર આ આવર્ષિયન નલિકાઓ
અને એને જોડતી આ વોલ્કમેન નલિકાઓ, આ આવર્ષ્ય નલિકાઓ, અને આ વોલ્કમેન નલિકાઓ આપણે કહેતા હતા ને કે અસ્થિની લાક્ષણિકતામાં એ નલિકામય તંત્ર ધરાવે છે, તો એ આવર્ષ્ય નલિકાઓ એના લાંબા અસ્થિમાં એ સ્તંભ સ્વરૂપે ગોઠવાયેલી હોય. એ સસ્તનના લાંબા અસ્થિના સઘન આધારકમાં એ લાંબા સ્તંભ સ્વરૂપે એ ઊભા છેદમાં જોવા મળી આ લાંબા સ્તંભ એ આવર્ષ્ય નલિકાઓ, અને આડા છેદમાં પ્રત્યેક આવર્ષ્ય નલિકાઓ આ પ્રકારની દેખાય, અને બહુ સારી રીતે આપણે સમજશું. અને એની વચ્ચે આંતરતી નલિકાઓ એટલે વોલ્કમેન નલિકાઓ. આ સિવાય આવર્ષ્યન તંત્રમાં શું હોય તો આવર્ષ્યન પટલિકાઓ હોય. આવર્ષ્યન પટલિકાઓ એટલે સમકેન્દ્રિત કોષરસ્ય પ્રવર્તો, અને હોય આંતરકોષીય પટલિકાઓ. એ આવર્ષ્યન પટલિકાઓ અને આંતરકોષીય પટલિકાઓ એ હોય છે ને, એ હવે આપણે આમાં સમજશું. હવે જુઓ, આ સૌથી બહારનું હોય એ સૌથી બહારનું સપાટી આવરણ હોય એને આપણે એમ કહી કે અસ્થિ બાહ્ય આવરણ અથવા અસ્થિ પરિયાવરણ. અને આવર્ષ્યન તંત્રમાં આ ભાગ એટલે આવર્ષ્યન નલિકા. અને આવર્ષ્યન નલિકા એટલે આ ભાગ, અને એની સાથે જોડાયેલા વોલ્કમેન નલિકા. આ વોલ્કમેન નલિકા અને આવર્ષ્ય નલિકાની રચનામાં અસ્થિ દ્રવ્યના બનેલા કેન્દ્રગામી કોટરો વર્તુળ આકારે ગોઠવાયેલા હોય. આવર્ષ્ય નલિકામાં અસ્થિ દ્રવ્યના બનેલા એ કેન્દ્રગામી કોટરો વર્તુળ આકારે ગોઠવાયેલા હોય, અને એને અક્ષીય કેન્દ્રસ્થ નલિકા હોય કહેવાય. અક્ષીય કેન્દ્રસ્થ નલિકા તરીકે ઓળખાય. એ આવર્ષ્ય નલિકા એટલે આ વચ્ચેનો ભાગ. એ આવર્ષ્ય નલિકાની રચનામાં અસ્થિદ્રવ્યના બનેલા કેન્દ્રગામી કોટરો, એ અસ્થિદ્રવ્યના બનેલા કેન્દ્રગામી કોટરો અહીંયા વર્તુળ આકારે ગોઠવાયેલા હોય, અને એને શું કહેવાય તો અક્ષીય કેન્દ્રસ્થ નલિકા, અથવા એને કહેવાય આવર્ષ્ય નલિકા. અને આવી ઘણી બધી આવર્ષ્ય નલિકાઓ આધારકની અંદર ગોઠવાય અને આવર્ષ્યન તંત્ર બને. આ એક આવર્ષ્યન તંત્ર આપણી સામે મૂક્યું છે. હવે જોજો, આ જે ભાગ છે એ અનિયમ, આ પેલા તો આ ભાગ છે એ આધારક, અને આધારકથી આવરિત અનિયમિત કોષસ્થાનોની અંદર અસ્થિકોષ સાથેનો ભાગ એટલે સંસ્થિત કોષયુક્ત કોષસ્થાન. સંસ્થિત કોષયુક્ત
કોષયુક્ત કોષસ્થાન અને આવર્ષ્ય નલિકાની ફરતે વર્તુળ આકારે આ સંસ્થિત કોષયુક્ત કોષસ્થાન છે એટલે કે અનિયમિત કોષસ્થાનની અંદર અસ્થિકોષ ધરાવતી અસ્થિકોષ સાથેના અનિયમિત કોષસ્થાનો છે એને શું કહેવાય સંસ્થિત કોષયુક્ત કોષસ્થાન અને સંસ્થિત કોષયુક્ત કોષસ્થાન એ આવર્ષ્ય નલિકાની ફરતે વર્તુળ આકારે જોડાય એ વર્તુળ આકારે ગોઠવાયેલા હોય અને એ વર્તુળ આકારે ગોઠવાયેલા કોષયુક્ત કોષસ્થાનને એકબીજા સાથે જોડે આને કહેવાય સમકેન્દ્રિત કોષીય પ્રવર્ધો અને સમકેન્દ્રિત કોષીય પ્રવર્ધો એટલે આવર્ષ્યન પટલિકાઓ એટલે શું આવર્ષ્યન પટલિકાઓ અને બીજું આ એક આવર્ષ્યન તંત્ર હોય એના સંપર્કમાં આ એક આવર્ષ્યન તંત્ર આ બીજું આવર્ષ્યન તંત્ર આ ત્રીજું આવર્ષ્યન તંત્ર એ પાસ પાસેના આવર્ષ્યન તંત્રને એકબીજા સાથે જોડે એને આંતરકોષીય પ્રવર્ધો અથવા આંતરકોષીય પટલિકાઓ કહેવાય અને આ રીતે આવર્ષ્યન તંત્ર બની ગયું બીજું એને આવર્ષ્યન નલિકાની અંદર શું હોય તો આવર્ષ્યન નલિકાની અંદર રુધિરવાહિનીઓ અને ચેતાઓ હોય આવર્ષ્યન નલિકાની અંદર એ અસ્થિદ્રવ્યના બનેલા કેન્દ્રગામી કોટરોમાં જો આ રુધિરવાહિનીઓ અને આ ચેતા આવેલી છે એટલે કે બ્લડ વેસલ્સ એટલે રુધિરવાહિનીઓ અને આ જે છે નર્વાઇન ચેનલ એટલે ચેતાઓ એટલે ફરી વખત સસ્તનના લાંબા સઘન અસ્થિઓમાં લાંબા સ્તંભ જેવી રચના હોય અને લાંબા સ્તંભ જેવી રચના હોય એટલે આવર્ષ્યન તંત્ર હોય આવર્ષ્યન તંત્રની રચનામાં આ આવર્ષ્યન નલિકા અને આ વોલ્કમેન નલિકા આવેલી હોય ને પ્રત્યેક આવર્ષ્યન નલિકામાં અસ્થિદ્રવ્યના બનેલા કેન્દ્રગામી કોટરો એ વર્તુળાકારે ગોઠવાય અસ્થિદ્રવ્યના બનેલા કેન્દ્રગામી કોટરો જે વર્તુળાકારે ગોઠવાય ને એને કહેવાય આવર્ષ્યન નલિકા કે અક્ષીય કેન્દ્રસ નલિકા અને આવી ઘણી બધી નલિકાઓ એ આંતરકોષીય પટલિકાઓ કે આંતરકોષીય પ્રવર્ધો વડે જોડાય અને આખે આખું આવર્ષ્યન તંત્ર બને એમાં સૌથી બહારનું આવરણ એ અસ્થિ પરિઆવરણ એની નીચે શું હોય તો અસ્થિ સજ્જક કોષોનું સ્તર હોય એની નીચે શું હોય તો બાહ્ય પરિઘીય પટલ હોય ઓકે સૌથી બહાર અસ્થિ પરિઆવરણ એની નીચે અસ્થિ સજ્જક કોષોનું સ્તર એની નીચે આ ભાગમાં તો એની નીચે હોય બાહ્ય પરિઘીય પટલ અને અહીંયા સસ્તનના અસ્થિમાં જોવા મળતું આવર્ષ્યન તંત્રની આપણે વિગતે ચર્ચા કરી ગયા અને આ જગ્યાએથી MCQ એક વખત પૂછાયેલો છે અને ટેક્સ્ટબુકમાં અસ્થિ માટેની જે આડાછેદની આકૃતિ છે ને એ સસ્તનના અસ્થિમાં જોવા મળતા લાંબા સ્તંભ એટલે કે આવર્ષ્યન તંત્રની જ છે જે આવર્ષ્યન નલિકાનું બનેલું હોય એને અક્ષીય કેન્દ્રસ નલિકા પણ કહેવાય અને જેમાં રુધિરવાહિનીઓને ચેતાઓ આવેલી ઓકે અહીંયા વિશિષ્ટ સંયોજક પેશીની અંદર સખત કઠણ અસ્થિતિસ્થાપક કંકાલ એવા અસ્થિની સંપૂર્ણપણે વિગતે ચર્ચાઓ છે એ આપણે પરિપૂર્ણ કરીએ છીએ સરસ મજાની તૈયારીઓ કરજો અને ડે ટુ ડે જે ફેરબુક છે એમાં આ એક્સ્ટ્રા કન્ટેન્ટને ખાસ ધ્યાનમાં લેજો બધા બાળકોને જય શ્રી કૃષ્ણ